હાલ ગુજરાતે રોડ રસ્તામાં વિકાસની ગતિ પકડી છે ત્યારે હિંમતનગરથી લઈ અંબાજી સુધી ફોર ટ્રેક રોડ શરૂ થયો છે અને ખેરોજ સુધીનો રોડ પૂર્ણતાને આરે છે પરંતુ વિજયનગર ત્રણ રસ્તાથી વડાલીનો માર્ગ હજી સિંગલ છે ફોર ટ્રેક રોડનું કામ હજુ શરૂ કરવામાં ન આવતા લોકોમાં નારાજગી પ્રવર્તી છે અને માત્ર વિજયનગર ત્રણ રસ્તાથી લઈ વડાલીના રોડના કામ પર જ કેમ ધ્યાન નથી અપાતું તેવા પ્રશ્નો લોકો કરી રહ્યા છે હિંમતનગરથી અંબાજી સુધી ગુજરાતની ભાજપની સરકારે યાત્રાધામ વિકાસના નામ હેઠળ અંબાજી સુધી હિંમતનગરથી રોડ મંજૂર કર્યો પરંતુ વિજયનગર ત્રણ રસ્તાથી વડાલી સુધીનો જે રોડ છે એ નેશનલ રોડ જે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ હાઈવે નંબર 58 એનું નામ છે અને એ 58 નંબરનો રોડ અહીંયાથી પસાર થાય છે વિજયનગર ત્રણ રસ્તાથી વડાલી સુધીનો જે આશરે 6-7 કિલોમીટરનો રોડ છે હિંમતનગરથી અંબાજી સુધીના રોડનું કામ પૂરજોશથી ચાલુ થઈ ગયું અને લગભગ વિજયનગર ત્રણ રસ્તાથી વડાલીના વચ્ચેનો ભાગ બાકી રાખી અને બાકીનો તમામ રોડ પૂર્ણ થવાના આરે છે ત્યારે સમગ્ર હિંમતનગરથી લોકો આવતા હોય અને ફાસ્ટ્રેક રોડ ઉપરથી આવતા હોય ત્યારે વિજયનગર ત્રણ રસ્તાથી વડાલી સુધીનો રોડ નથી બન્યો એટલે એ પોતે ફાસ્ટ્રેક રોડ ઉપર જ ચાલતા હોય એ માનસિકતા સાથે વિજયનગર ત્રણ રસ્તાથી વડાલી સુધી ખૂબ મોટા અકસ્માતો સર્જાય છે પ્રજાને પણ મુશ્કેલી છે વડાલીથી વિજયનગર ત્રણ રસ્તા સુધીના જે ફોરલેન કરે એ રહી ગયો બરાબર અંબાજી સુધીનો જે ચાલતો હતો એમાં એ વચ્ચે રહી ગયો એટલે વડાલી તાલુકાની પબ્લિકને પુષ્કળ તકલીફ પણ હતી પુષ્કળ અકસ્માતો થાય છે લોકો મરી ગયા તો રાજ્ય સરકારને અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે ગમે તે નિયમો બનાવી અને જે તમારે કરવું પડતું હોય એ કરી અને અકસ્માતો નિવારી શકાય અને વડાલી તાલુકાની પબ્લિકને તકલીફ ના પડે રસ્તા ઉપર અને શાંતિથી વાહનોની અવર જવર થાય વડાલી તાલુકામાં જે ફોરટેક જે રોડ બનાવવામાં આવી રહ્યો છે એ ફોરટેક રોડ જે હિંમતનગરથી અંબાજી સુધીનો જે બની રહ્યો છે તે હાલ એ પૂર્ણતાના આરે છે આ રોડ પરંતુ જ્યારે આ વિજયનગર ત્રણ રસ્તાથી વડાલી સુધીનો જે વચ્ચેનો જે રસ્તો છે એ હાલ બનવા પામ્યો નથી હવે આ જે રોડ જે છે એ ખોખરાથી ધરોઈ નો ફોરટેક કહેવામાં આવે છે કે ખોખરાથી ધરોઈનો હાઈવે ગણવામાં આવે છે આથી આ જે ટુકડો છે એ રહી ગયો છે અને કરવામાં આવ્યું નથી પરંતુ વડાલી તાલુકાના નગરજનોને કહેવું છે કે આ જે ટુકડો જે રહી જાય છે એ આ જ કામમાં જો સમાવેશ થાય તો અહીંયા જતા મોટા ભારે વાહનો અહીંયા જે ભાદરવી જે પૂનમ જે છે એ વખતે જ્યારે ટ્રાફિક એટલો જામ થાય છે અને મોટા મોટા સાધનો અહીંયાથી જાય છે તો હાઈવે જ્યારે અત્યારે બને છે ત્યારે આની સાથે જ જો આ હાઈવે રોડ જો પૂર્ણ કરવામાં આવે ફોરટેક જો કરવામાં આવે તો લોકોને આનંદ અને ઉત્સાહની લાગણી વ્યક્ત થાય એવું છે વડાલી નગરજનો આવું ઈચ્છી રહ્યા છે કે આ જે કામ ફોરટેકનું ચાલી રહ્યું છે એની સાથે વિજયનગરથી વડાલીનો જે વચ્ચે જે રોડ રહી જાય છે એને પૂર્ણ કરે એવું નગરજનો ઈચ્છી રહ્યા છે સંજય દીક્ષિત સાબરકાંઠા અબતક ન્યૂઝ